नमस्कार मित्रों, एजुकेशन स्टडी टार्गेट चैनल ने अंदर आप सब मित्रों स्वागत छे। मित्रों आज आपने दिशा सूज एटले के डायरेक्शन एंड डिस्टन्स आज चेप्टर से बराबर से ए शीखीशू। पार्ट वन नी अंदर आपने बेजिक माहिती मेळवी बराबर छे। हवे आपने आ वीडियो नी अंदर दाखला थी शुरुआत करवानी छे। आ दाखला कई रीते गणवा मित्रों एनी हुं तमने स्पष्ट माहिती आपीश। मित्रों आ वीडियो ने तमे अंत सुधी जुओ जेथी करीने तमने बधा दाखला, मित्रों दाखला एवा हशे के दाखला अलग अलग प्रकारना हशे। मित्रों घणी वखत तमने कन्फ्यूज पण थशे के कई रीते आनी आकृति बनावी बराबर छे, तो तमे दरेक दाखला छे मित्रों एने काळजीपूर्वक शीखशो। शुरुआत करीए आपणे प्रथम प्रश्नथी के नयन 5 किलोमीटर पूर्व दिशामां चाले त्यांथी। सौथी पहेला मित्रों आपणे नयन छे एने कई रीते आमां दर्शाववो बराबर छे। हवे आपणे एक वात करीशुं मित्रों के ज्यारे हुं तमने कोई मूळ स्थान होय ने, मूळ स्थान एटले आवी रीते तमने राउंड बतावीश। जो आवी रीते राउंड करो एने शुं कहेवानुं, मूळ स्थान। अने ज्यां आवी रीते डार्क टपको हशे मित्रों એ હશે જ્યાં એનું સ્થાન, જ્યાં એ વ્યક્તિ લાસ્ટમાં ત્યાં ઊભો હશે બરાબર છે। એક હોય પ્રારંભિક સ્થાન હોય અને એક અંતિમ સ્થાન હોય। પ્રારંભિક સ્થાન આપણે આવી રીતે દર્શાવીશું અને અંતિમ સ્થાન હશે આવી રીતે દર્શાવીશું। ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે શરૂઆત કરીએ। નયન 5 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે। સૌથી પહેલા મિત્રો પ્રારંભિક સ્થાન નક્કી કરીએ આપણે। સૌથી પહેલાં જે નયન છે બરાબર છે એને આપણે અહીંયા જોઈએ તો હું આવી રીતે રાઉન્ડ કરીશ। આ નયનનું સ્થાન છે, સૌથી પહેલાં ત્યાં ઊભો હશે, પ્રારંભિક સ્થાન છે। ત્યાંથી શું કીધું છે? 5 કિલોમીટર પૂર્વ દિશા। મિત્રો તમને ખ્યાલ છે આ પૂર્વ દિશા, આ ઉત્તર દિશા, આ પશ્ચિમ દિશા અને નીચે દક્ષિણ દિશા। તો પૂર્વ દિશામાં 5 કિલોમીટર એટલે આપણે 5 કિલોમીટર ક્યાં? પૂર્વ દિશા તરફ ચાલશે એટલે અહીંયા આવશે પૂર્વ દિશા। આ 5 કિલોમીટર થયું મિત્રો, 5 કિલોમીટર 5 કિલોમીટરથી પૂર્વ દિશામાં ત્યાંથી ચાલે, ત્યાંથી જમણી બાજુ। હવે મિત્રો અહીંયા એ વ્યક્તિ 5 કિલોમીટર ચાલે બરાબર છે, ત્યાંથી શું કીધું? જમણી બાજુ। મિત્રો તમને મેં કીધું કે ઘડિયાળ હોય એ આવી રીતે આમ ફરે છે, આવી રીતે બરાબર છે, આવી રીતે ફરે। તો જમણી બાજુ આ કહેવાય, આ ડાબી બાજુ કહેવાય છે। તો મિત્રો આપણે જમણી બાજુ ચાલવાનું છે, તો અહીંયા જોઈએ તો આ જમણી બાજુ ચાલશે, કેટલું ચાલશે? 2 કિલોમીટર। આ 2 કિલોમીટર અહીંયા લખીએ, 2 કિલોમીટર આ 2 કિલોમીટર ચાલે છે જમણી બાજુ। ત્યાંથી ફરીથી જમણી બાજુ એટલે જમણી બાજુ આ રીતે થશે, ઘડિયાળની દિશામાં આ બાજુ આમ ડાબી સાઈડ થાય, ફરીથી ડાબી બાજુ વળીને 7 કિલોમીટર ચાલશે એટલે 7 કિલોમીટર ચાલવાનું છે। હવે આ 5 કિલોમીટર છે એના એટલે એનાથી આપણે રેખા થોડી વધારે દોરવાની બરાબર છે, આવી રીતે મિત્રો બરાબર છે। આ 7 કિલોમીટર ગણો તમે, 7 કિલોમીટર, આ 5 છે એનાથી વધારે હોય 7 કિલોમીટર। હવે આ 7 કિલોમીટર ચાલે છે અને અંતે નયન જમણી બાજુ, હવે ફરીથી જમણી બાજુ એટલે ઉપર થશે, આમ ઘડિયાળનો કાંટો આમ ફરે, તો જમણી બાજુ કેટલું કીધું છે? 2 કિલોમીટર। તો અહીંયા આપણે જોઈએ કે આ 2 કિલોમીટર, આ 2 કિલોમીટર શા માટે મિત્રો મેં અહીંયા 2 કિલોમીટર કીધું? ફરીથી જમણી બાજુ 2 કિલોમીટર ચાલે છે, તો અહીંયા મેં શા માટે હું અહીંયા ડાર્ક કરીશ 2 કિલોમીટર? કારણ કે મિત્રો આ 2 કિલોમીટર હોય તો એનું માપ સરખું જ રાખવું પડે, અહીંયા ઉપર ન દોરી શકાય, કારણ કે આ 2 કિલોમીટર હોય તો આ પણ એની સાથે 2 કિલોમીટર જ થાય મિત્રો। હવે હું આ ડાર્ક કરું છું મિત્રો, ખ્યાલ આવી ગયો? એટલે આના બરાબર જ છે બરાબર, આના બરાબર જ છે 2 કિલોમીટર, આ પણ 2 કિલોમીટર। હવે શું કીધું છે મિત્રો? અહીંયા આપણે જે આ રકમ છે બરાબર છે, 5 કિલોમીટર ચાલે છે, ત્યાંથી 2 કિલોમીટર, ફરી ત્યાંથી જમણી બાજુ 7 કિલોમીટર અને ફરી અંતે 2 કિલોમીટર જમણી બાજુ। હવે આપણે પ્રશ્ન, નયનનું મોં કઈ દિશા તરફ હશે? મિત્રો નયન અહીંયાથી ચાલીને આમ જાય બરાબર છે, આમ ચાલતો ચાલતો અહીંયા ઊભો હશે, તો એનું મોં કઈ દિશા? આ તરફ હશે આમ, તો આ કઈ દિશા મિત્રો થઈ? આ તો ઉત્તર દિશા થઈ બરાબર છે, એટલે પ્રથમનો જવાબ આવશે મિત્રો અહીંયા ઉત્તર આવશે, શું આવશે? ઉત્તર દિશામાં એનું મોં હશે, ઉત્તર દિશામાં બરાબર છે। નયનનું મૂળ સ્થાન, મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? મૂળ સ્થાનથી કઈ દિશા તરફ છે? તો એના માટે મિત્રો તમે જે મૂળ સ્થાન હોય ત્યાં ચોકડી મારી દેવાની, જ્યાં મૂળ સ્થાને ઊભો હોય ત્યાં ચોકડી મારી દેવાની અહીંયા બરાબર છે। તો મૂળ સ્થાનથી આ કઈ દિશા તરફ છે? આ મિત્રો કઈ છે? પશ્ચિમ દિશા। કઈ છે? પશ્ચિમ દિશા। તો એ આ મૂળ સ્થાનથી કઈ દિશા તરફ છે? પશ્ચિમ દિશા તરફ છે, કોણ? નયન।
ख्याल આવી ગયો મિત્રો તમને, આજે મૂળ સ્થાન થી, તો મૂળ સ્થાન થી મિત્રો એ કઈ આવશે, પશ્ચિમ દિશા, એટલે અહીંયા આવશે પશ્ચિમ, પશ્ચિમ દિશા તરફ। હવે શું કીધું છે ત્રીજો પ્રશ્ન, મૂળ સ્થાન થી નયન કેટલો દૂર છે મિત્રો, તો મૂળ સ્થાન થી ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો, આ 2 કિલોમીટર છે તો આ પણ અહીંયા 2 કિલોમીટર, એટલે અહીંયાથી આ જે અંતર મતલબમાં મૂળ સ્થાનથી કેટલું છે, તો મિત્રો આ 5 કિલોમીટર છે, અહીંયાથી અહીંયા અંતર કેટલું 5 કિલોમીટર છે। હવે આ 7 કિલોમીટર હોય તો એક્ઝેક્ટ આમ તમે લીટી મારો એટલે આ જે છે એ 2 કિલોમીટર થાય, 2 કિલોમીટર, આ 2 કિલોમીટર થાય એટલે ઉપરનું પણ 2 કિલોમીટર થાય મિત્રો, તો આ 5 ને 2 7 થાય, અહીંયાથી અહીંયા સુધીનું 7 છે, તો આ અહીંયા જે આનું માપ હોય એ બરાબર અહીંયા બિંદુ અને અહીંયા તો સમાન જ હોય, તો આ મિત્રો કેટલું થાય, મૂળ સ્થાનથી એ કેટલો થાય દૂર, 2 કિલોમીટર દૂર છે મિત્રો, તો અહીંયા આવશે 2 કિલોમીટર મિત્રો, કેટલો આવશે 2 કિલોમીટર મિત્રો। આ દાખલો તમને એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે એવું હું માનું છું મિત્રો, તમને પણ મજા આવી હશે બરાબર છે, તો આવી રીતે આપણે અલગ અલગ દાખલા સમજવાના છે મિત્રો। પ્રશ્ન નંબર 2 જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 2 જોતા પહેલા મિત્રો આપણે વાત કરીએ કે આના પછીના જે મિત્રો દાખલા હશે એ પરીક્ષાની અંદર જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે બરાબર છે, જીપીએસસી પીએસઆઈ એવી એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ જોઈશું મિત્રો। આપણે એક જોઈએ તો એક બાજુ સરળથી કઠિન તરફના પ્રશ્નો જોઈએ, સૌથી પહેલાં સરળ પ્રકારના પ્રશ્નો જોતા જઈએ એ પ્રમાણે કઠિન પ્રશ્નો તરફ જશું મિત્રો। સૌથી પહેલાં જોઈએ, કોઈ વ્યક્તિ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલી, કોઈ વ્યક્તિ કીધું છે, એટલે સૌથી પહેલા આપણે મિત્રો રાઉન્ડ કરીશું, આ કોઈ વ્યક્તિ શું કીધું છે, કોઈ વ્યક્તિ પૂર્વ દિશામાં, પૂર્વ દિશા એટલે કઈ દિશા થાય, આ દિશા તરફ થાય, કેટલા કિલોમીટર ચાલે છે, 5 કિલોમીટર, આ 5 કિલોમીટર ચાલી જમણી બાજુ વળી, જમણી બાજુ વળે એટલે ઘડિયાળની દિશામાં આ તરફ આવે, આમ ડાબી સાઈડ થાય, કેટલું થાય, 5 કિલોમીટર, ફરી 5 કિલોમીટર, આ 5 કિલોમીટર બરાબર છે, ફરી 5 કિલોમીટર ચાલી, ફરી જમણી બાજુ વળી 5 કિલોમીટર, જમણી બાજુ ફરી 5 કિલોમીટર। હવે મિત્રો હું અહીંયા 5 કિલોમીટર માટે અહીંયા હું મૂળ સ્થાન અહીંયા 5 કિલોમીટર ચાલે છે તો, એટલે હવે અહીંયા જે રકમ કીધી એ બરાબર પૂરી થઈ ગઈ, એટલે અહીંયા આપણે રાઉન્ડ કરીશું, અહીંયા રાઉન્ડ, હવે વ્યક્તિ અહીંયા ઊભો છે બરાબર છે, આ જે પ્રારંભિક સ્થાન છે બરાબર છે, આ જે 0 છે શું છે, પ્રારંભિક સ્થાન છે મિત્રો, પ્રારંભિક સ્થાન છે, અને આ જે છે બરાબર છે, પ્રારંભિક કયો કે મૂળ સ્થાન કયો, બંને એક કહેવાય, પ્રારંભિક સ્થાન ને મૂળ સ્થાન બરાબર, અત્યારે હાલમાં અહીંયા ઊભો છે આ વ્યક્તિ બરાબર છે। તો હવે આપણે જોવાનું છે શું કીધું છે પ્રશ્નમાં, કે વ્યક્તિનું મોં કઈ દિશા તરફ છે મિત્રો, ખાસ યાદ રાખજો, વ્યક્તિ અહીંયાથી આવી રીતે નીચે આવે છે, પછી અહીંયાથી આવી રીતે ચાલે છે, તો વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ જતો હોય મિત્રો, કઈ દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ જતો હોય એટલે એનું મોઢું હોય પશ્ચિમ દિશા તરફ હોય બરાબર, એટલે મો કઈ દિશા તરફ હશે, પશ્ચિમ દિશા તરફ, ખ્યાલ આવી ગયો, એટલે જવાબ આવશે પશ્ચિમ। હવે શું કીધું છે, કઈ દિશા તરફ હશે, મૂળ સ્થાનથી, એટલે કે આ મૂળ સ્થાનથી, આ મૂળ સ્થાનથી એ કઈ દિશા તરફ હશે, આ મૂળ સ્થાનથી કઈ દિશા તરફ છે, સૌથી પહેલાં આમ ચોકડી મારો મિત્રો, તમને ખ્યાલ આવી જશે, આ દિશા એટલે મૂળ સ્થાન હોય બરાબર, એના પર ચોકડી મારો એટલે આ પૂર્વ દિશા, આ બાજુ પશ્ચિમ, આ બાજુ ઉત્તર ને દક્ષિણ મિત્રો, તો જે મૂળ સ્થાનથી મિત્રો હશે બરાબર, આ જે નીચે જશે એકદમ અહીંયા જશે ઘાટું ટપકું, અહીંયા જશે, શા માટે, તો કે આ 5 કિલોમીટર છે, આ પણ 5 કિલોમીટર થાય, અહીંયા 5 કિલોમીટર ચાલે એટલે, તો એકદમ આને નીચે જ મિત્રો આ ડાર્ક આવશે બરાબર છે, તો એકદમ નીચે છે એટલે આ જે છે મિત્રો એ કયો આવે, દક્ષિણ આવશે, કયો ભાગ આવે, અને નીચે એકદમ દક્ષિણ ભાગ હોય છે, આ ઉત્તર હોય છે, આ બાજુ પશ્ચિમ હોય છે, અને આ બાજુ પૂર્વ મિત્રો, તો અહીંયા જે એ મૂળ સ્થાનથી કઈ દિશા તરફ હશે, દક્ષિણ દિશા તરફ હશે મિત્રો, તો આમાં આવશે બીજામાં આવશે દક્ષિણ જવાબ આવશે। ત્રીજો પ્રશ્ન છે, મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે, મૂળ સ્થાનથી કેટલો દૂર હશે, આ 5 કિલોમીટર હોય તો આ મિત્રો કેટલો થાય, 5 જ થાય, 5 કિલોમીટર, ખ્યાલ આવી ગયો, કઈ રીતે, આમ 5 છે, આમ 5 કિલોમીટર છે, અહીંયાથી જ્યારે આ 5 કિલોમીટર ચાલે એટલે આ 5 ને આ 5, અહીંયા 5 કિલોમીટર ચાલે તો આ જે એકદમ નીચે જ આવવાનું છે, આ 5 કિલોમીટર છે, આ 5 કિલોમીટર, તો આને નીચે જ એકદમ પોઈન્ટ આવવાનું છે બરાબર છે, તો આ 5 કિલોમીટર હોય તો આ 5 કિલોમીટર, તો એ મિત્રો એના હવે આ 5 કિલોમીટર આમ ચાલે છે તો આની વચ્ચેનું પણ આ કેટલું થાય, 5 કિલોમીટર જ થાય, કેટલું થાય, 5 કિલોમીટર, તો એ કેટલો દૂર હશે, એના મૂળ સ્થાનથી કેટલો, તો કેટલો દૂર હશે, 5 કિલોમીટર મિત્રો। પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો, આ પીએસઆઈ 2017ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, તમે ઉત્તર તરફ જઈ
સૌથી પહેલા મિત્રો આપણે પ્રારંભિક સ્થાન નક્કી કરીશું. અહીંયા આપણે આ લખીશું પ્રારંભિક અથવા મૂળ સ્થાન. તરફથી તમે શું કીધું છે? ઉત્તર તરફ જાઓ. આમાં મિત્રો તમને કિલોમીટર નથી આપેલા, ઉત્તર તરફ જઈએ. ઉત્તર તરફ જઈ જમણે વળો. આ જમણી બાજુ થશે ઘડિયાળની દિશા તરફ. આમ ઘડિયાળ આમ ફરે એટલે આ ડાબી સાઈડ કહેવાય. તો આપણે શું કીધું છે? જમણે વળો. જમણે વળી પછી ફરીથી જમણે વળવાનું કીધું. ફરીથી જમણે વળો, બરાબર છે? જ્યાં સુધી જાઓ છો ત્યાં સુધી. આમાં કોઈ કિલોમીટર નથી કીધા. જમણે વળીને ડાબી તરફ વાળો. ડાબી તરફ પાછો એટલે આ થશે, આ સાઈડ જમણી થાય. મિત્રો તમે જો ઘડિયાળની દિશા તરફ આવો ને તો આમ ઘડિયાળની દિશા થાય. જેમ જેમ ઘડિયાળની દિશા તરફ આવતો જાય જમણી સાઈડ કહેવાય. એની વિરુદ્ધ દિશા, ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે શું કહેવાય? ડાબી સાઈડ. એ મેં તમને લેક્ચર નંબર 1 ની અંદર સમજાવી દીધું છે. તો આ ડાબી સાઈડ આમ વિરુદ્ધ દિશા થાય, બરાબર છે? તો આ ડાબી તરફ વળો છો તો તમે હવે કઈ દિશા તરફ તમારું મોં છે? તો મિત્રો આવશે પૂર્વ તરફ. કઈ તરફ છે? પૂર્વ તરફ મિત્રો. તો આ 2017 ની અંદર આવો પ્રશ્ન મિત્રો એકદમ સરળ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પૂર્વ દિશા આવશે મિત્રો. તો આ જે અહીંયા હશે એનું સ્થાન હશે વ્યક્તિનું, બરાબર છે? પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 4 છે, એ પીએસઆઈ 2017 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. હવે આપણે જોઈએ, રોહન ઉત્તર તરફ 3 કિલોમીટરનું અંતર ચાલે છે. એટલે સૌથી પહેલાં મિત્રો અહીંયા હું આ જે છે બરાબર ત્યાં હું શું કરી રાઉન્ડ કરીશ અહીંયા પ્રારંભિક બિંદુ. હવે ત્યાંથી 3 કિલોમીટર એટલે ઉત્તર તરફ એટલે ઉપરની તરફ આવશે. આ 3 કિલોમીટર તમે માની લો કે આ 3 કિલોમીટર છે, બરાબર? આ 3 કિલોમીટર. હવે પછી શું કીધું છે કે ડાબી તરફ વળે. આમ મિત્રો જમણી તરફ થાય ઘડિયાળની દિશા તરફ. આમ આ ડાબી સાઈડ, ડાબી સાઈડ વળવાનું છે. આ ડાબી સાઈડ થશે. ડાબી સાઈડ કેટલું કીધું છે? 2 કિલોમીટર. ડાબે 2 કિલોમીટર. આ 2 કિલોમીટર માની લ્યો, 2 કિલોમીટર. હવે અંતર ચાલે છે. ત્યાંથી ફરી ડાબે એટલે ફરી ડાબે એટલે નીચે આવશે. ઉપર એટલે શું થાય? ઘડિયાળ આમ ફરે એટલે ડાબે સાઈડ એટલે નીચે આવશે. ફરી ડાબે કેટલું આવશે? 3 કિલોમીટર. એટલે એક્ઝેક્ટ આની સામે આવશે મિત્રો આ 3 કિલોમીટર. આ પણ 3 કિલોમીટર થશે. આ 3 કિલોમીટર જેટલું હોય એટલો આ 3 કિલોમીટર હોય તો અહીંયા બિંદુ આવશે એક્ઝેક્ટની સામે. હવે શું કીધું છે? 3 કિલોમીટર ચાલે છે. હવે આ બિંદુથી ડાબી બાજુ વળવાનું છે. કેટલું? ડાબે વળી 3 કિલોમીટર ચાલે છે. એટલે આ બિંદુથી ડાબી 3 કિલોમીટર. આ તો 2 કિલોમીટર છે તો અહીંયા જ આવશે 3 કિલોમીટર. ધારો કે આપણે માની લઈએ કે અહીંયા જે બિંદુ છે બરાબર છે આ ઘાટો દર્શાવી દઈએ. અહીંયા આપણે આ જે એટલું છે 3 કિલોમીટર છે. તમે મિત્રો કહેશો કે અહીંયાનો બિંદુ આવ્યો તો અહીંયા તો આ તો અહીંયાથી અહીંયા સુધી 2 કિલોમીટર હોય તો અહીંયાથી અહીંયા સુધીનું આ 2 કિલોમીટર થયું. આ 2 કિલોમીટર આ પ્રારંભિક બિંદુ થયા એટલું 2 કિલોમીટર. અહીંયા આપણે 3 કિલોમીટર એટલે આ 1 કિલોમીટર હું અહીંયા એક્સ્ટ્રા કીધું 1 કિલોમીટર, બરાબર છે? એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર 3 કિલોમીટર થયું. શું કીધું છે? રોહન તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે? આ પ્રારંભિક બિંદુ આ હતું મૂળ સ્થાન કે પ્રારંભિક બિંદુથી રોહન કેટલો છે? 1 કિલોમીટર થાય. શા માટે? તો કે આ તો 2 કિલોમીટર થઈ ગયું, અહીંયા ઉપર 2 કિલોમીટર છે એટલે આ 2 કિલોમીટર ફિક્સ છે. તો આ એક 3 કિલોમીટર ચાલેલો હોય બરાબર છે તો આ 1 કિલોમીટર થાય અહીંયાથી અહીંયા સુધીનું. તો પ્રારંભિક બિંદુથી 1 કિલોમીટર દૂર હશે. તો એમાં જવાબ આવશે એ ઓપ્શન 1 કિલોમીટર. મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને મિત્રો? પ્રશ્ન નંબર 5 જોઈએ મિત્રો. આ પીએસઆઈ 2017 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી. સૌથી પહેલાં આપણે અમિતનું સ્થાન દર્શાવીએ. અમિત આ સૌથી પહેલાં એનું પ્રારંભિક મૂળ સ્થાન આપણે દર્શાવીએ. પૂર્વ તરફ 30 મીટર. પૂર્વ આ દિશા તરફ કહેવાય. પૂર્વ તરફ કેટલું કીધું છે? 30. આ ધારો કે 30 મીટર છે. ચાલી જમણે વળીને, એટલે જમણે વળવાનું હોય એટલે અહીંયાથી જમણે આ સાઈડ થાય. ઉપરની સાઈડ તો શું થશે? આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે ડાબી સાઈડ કહેવાય. જમણે 40 અહીંયા સુધી રાખીએ આપણે આટલું, બરાબર છે? આ 40 મીટર મિત્રો ચાલે છે. ફરી ડાબે વળી, ડાબે એટલે આ સાઈડ થશે, ડાબે વળી 30 મીટર ચાલે છે. આ 30 મીટર ચાલે છે. તો અમિત તેના પ્રારંભ એટલે અહીંયા સુધી આવી ગયો છે અમિત, બરાબર? એટલે આપણે અહીંયા સુધી ડાર્ક કરી દઈએ કે આ મૂળ સ્થાનથી. હવે શું કીધું છે કે અમિત તેના પ્રારંભ બિંદુથી શું કીધું છે? કઈ દિશામાં આ કઈ દિશા હશે? આ કઈ દિશા હશે મિત્રો એ આપણે મેળવવાનું છે. સૌથી દિશા મેળવવાની હોય તો જે આ પ્રારંભિક બિંદુ હોય ત્યાં ચોકડી મારવાની. એટલે આ શું થયું? પૂર્વ થયું. આમ ખેંચી લઈએ અહીંયા સુધી આ પૂર્વ.
तो मित्रों आ शू थयु दक्षिण, आ बाजू दक्षिण थाय, ख्याल आवी गयो। नीचे मित्रों दक्षिण थशे, आ दक्षिण थशे, आ दक्षिण नो भाग छे, बराबर छे। हवे आपणे आ स्थान मेळवानुं छे मित्रों। तो आपणे आ जे स्थान होय ने मित्रों, बराबर ए जोईए, एक्झेक्ट जो आनी सामे होत ने, अहीं होत ने बराबर बिंदु, तो आपणे पूर्व तरफ कहेत। एक्झेक्ट आ जे लीटीनी ऊपर, एनी ऊपर ज होत ने अहीं, तो आपणे शुं कहेत के भाई आ उत्तर तरफ कहेत, उत्तर, बराबर छे। पण अहीं बिंदु छे मित्रों, आ शुं कहेवाय, तो के आ बाजू कई दिशा छे, अहीं आ दक्षिण छे, आ बाजू दक्षिण अने आ पूर्व। तो दक्षिण पूर्व मित्रों ऑप्शन नी अंदर आवतुं होय एवो जवाब आवे। तो मित्रों सी ऑप्शन छे दक्षिण पूर्व, बराबर छे। तो आ जवाब आवशे मित्रों, कारण के उत्तर पूर्व, आ उत्तर नहीं, आ उत्तर पूर्व आ बाजू स्थान होत ने मित्रों, तो उत्तर पूर्व आवत आ डी, पण आ बाजू स्थान नथी मित्रों, बराबर छे। दक्षिण पश्चिम पण नहीं आवे, दक्षिण पश्चिम एटले आ बाजू आवशे, आ दक्षिण पश्चिम कहेवाय भाग, ख्याल आवी गयो। एटले जवाब आवशे सी ऑप्शन, आवशे दक्षिण पूर्व मित्रों, ख्याल आवी गयो छे। वीडियो ने मित्रों लाइक करी देशो, चेनल ने सब्सक्राइब करवानो बाकी होय तो सब्सक्राइब पण जरूर करी लेशो। प्रश्न नंबर छ जोईए मित्रों। आ जे प्रश्न छे ए जीपीएससी क्लास वन टू, क्लास वन टू माटे 2018 नी अंदर पूछायेलो प्रश्न छे। सुधा, सुधा सूर्योदयनी दिशामां, हवे मित्रों सौथी पहेला एक वस्तु याद राखजो, सूर्योदयनी दिशा, सूर्योदयनी दिशा बराबर छे सूर्योदय, सूर्योदयनी दिशा एटले शुं थाय, पूर्व तरफ, अने सूर्यास्त, सूर्यास्त कदाच आवो शब्द आपे सूर्यास्त, सूर्यास्त तो એ શું થાય પશ્ચિમ તરફ, બરાબર છે મિત્રો। સૂર્ય કઈ દિશામાં ઉગે, તો સૂર્યનો ઉદય કઈ દિશામાં થાય, પૂર્વ તરફ, ને અસ્ત કઈ દિશામાં, પશ્ચિમ તરફ મિત્રો। તો આ ખાસ યાદ રાખજો તમે, બરાબર છે। એટલે કે આ જે પરીક્ષાની અંદર આવું પણ આપે છે મિત્રો, સૂર્યાસ્તને, બરાબર છે। તો આપણે જોઈએ કે સૂર્યોદય દિશામાં, એટલે સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા આપણે એનું પ્રારંભિક સ્થાન લઈએ, અહીંયા આ સુધાનું પ્રારંભિક સ્થાન છે। હવે શું કીધું છે કે એ સૂર્ય, સૂર્યોદય તરફ કેટલું કીધું છે 200 મીટર, એટલે આ 200 મીટર અહીંયા સુધી આપણે રાખીએ કે આ 200 મીટર છે, બરાબર છે, સૂર્ય એટલે આ પૂર્વ દિશા તરફ। હવે અહીંયાથી આ પૂર્વ દિશા તરફ 200 મીટર ચાલે છે, ત્યારબાદ પોતાની ડાબી તરફ વળે, ડાબી તરફ એટલે મિત્રો આમ જમણી તરફ થાય ક્લોકવાઇઝ, ઘડિયાળને વિરુદ્ધ દિશામાં, એટલે આવી રીતે થશે મિત્રો, આ થશે કેટલું કીધું છે પોતાની ડાબી તરફ 150 મીટર, એટલે અહીંયા આવશે 150 મીટર ડાબી તરફ વળે છે મિત્રો, ડાબી તરફ અહીંયા જે હોય બરાબર ત્યાં સ્થાનથી ડાબી તરફ, ડાબી તરફ ચાલે છે, પછી પોતાની જમણી તરફ, એટલે જમણી તરફ એટલે ફરી વખત આવી રીતે આવશે, જમણી તરફ, જમણી તરફ આમ ડાબી સાઈડ કહેવાય, જમણી તરફ કેટલું કીધું છે 250, આ 250, 250 ચાલે છે, બરાબર, અહીંયા 250 રાખીએ આપણે, 250 મીટર ચાલે છે, છેલ્લે ફરી પોતાની જમણી તરફ, જમણી તરફ એટલે નીચેની સાઈડ 150 ક્યાં આવશે મિત્રો, આ 150 છે, પણ આ 150 હોય તો આને લાઇનમાં જ એક્ઝેક્ટ અહીંયા આપણે રાખવું પડે, બરાબર, અહીંયા સુધી, અહીંયા સુધી 150 મીટર ચાલીને ત્યાં આપણે ત્યાં રોકાઈ જાય છે, બરાબર, અહીંયા રોકાઈ જાય છે, અહીંયા સુધા અહીંયા રોકાઈ જાય છે, સૌથી પહેલા 200 મીટર પૂર્વ દિશા તરફ, બરાબર, એટલે કે સૂર્યોદય તરફ, પછી ત્યાંથી આપણે શું કીધું છે ડાબી સાઈડ કીધું છે, ડાબી તરફ, પછી જમણી સાઈડ 250, અને છેલ્લે કેટલું કીધું છે જમણી તરફ, જમણી તરફ કેટલું છે 150 મીટર ચાલી, અહીંયા 150 મીટર ચાલીને અહીંયા રોકાઈ જાય છે મિત્રો, એટલે આપણે ડાર્ક કરી દઈએ। તો હવે શું કીધું છે કે તેના શરૂઆતના બિંદુથી, શરૂઆતનું બિંદુ એટલે આ બિંદુ થાય, ત્યાંથી કેટલી દૂર છે, આ દૂર કેટલી છે મિત્રો, તો અહીંયા આ બિંદુને આપણે જોડી દઈએ, એટલે આ શા માટે, તો કે આ 150 છે, આ 150 એટલે એકદમ એની સામે થાય, તો અહીંયા જોઈએ આપણે બિંદુ કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે, આ બિંદુથી અહીંયા સુધી, આ બિંદુ સુધી, અહીંયા 200 મીટર છે, આ 200 મીટર, આ કેટલું છે 250, તો આ બિંદુથી આ બિંદુ કેટલું થાય 250 મિત્રો। આ બિંદુ અને આ બિંદુ એ આ બિંદુ સમાન હોય, શા માટે, તો કે એક્ઝેક્ટ એની નીચે જ ચાલે છે, એટલે તો આ 200 અને આ 250 એટલે કે કુલ કેટલું બિંદુ થશે 450 મીટર એ દૂર હશે એના પ્રારંભિક બિંદુ, ઓપ્શન નંબર એ આવશે 450 મીટર દૂર મિત્રો। પ્રશ્ન નંબર 7 જોઈએ।
આ પ્રશ્ન મિત્રો સિનિયર ક્લાર્ક 2017 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલે. સૌથી પહેલા આપણે અહીંયા એનું મૂળ સ્થાન છે બરાબર એ લખીએ. નમિતા પશ્ચિમ તરફ એટલે આ તરફ આવશે, પશ્ચિમ તરફ 14 મીટર, આ 14 મીટર. હવે શું કીધું છે, ત્યાંથી ચાલીને જમણે તરફ, જમણે તરફ શું કીધું છે, 14 મીટર, એટલે આ 14 મીટર આમ ચાલે છે. અને આ 14 મીટર ચાલે છે. પછી ડાબી તરફ 10 મીટર, ડાબી તરફ એટલે આ બાજુ 10 મીટર, આમ જમણી સાઈડ થાય, ડાબી તરફ 10 મીટર, અહીંયા આવશે 10 મીટર ચાલે છે. તો તેના પ્રારંભિક સ્થાનથી બરાબર છે, અહીંયા આપણે એનું દાખલો પૂરો થઈ ગયો, એટલે હવે શું કીધું છે, પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે હશે. તો મિત્રો આની અંદર જો કંઈ બીજું કંઈ થતું નથી બરાબર છે, આપણે ટોટલ ગણવાનું છે. આ 14 થયું, અહીંયાથી આ 14 કેટલું થયું, 28 ને 10 38. તો એના જે પ્રારંભિક બિંદુથી ઓછામાં ઓછા કેટલા અંતર હશે, 38 મીટર હશે, એટલે 38 મીટર જવાબ આવશે મિત્રો. સિનિયર ક્લાર્ક 2017 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો.